તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે આપણે દિવાળી શા માટે સેલિબ્રેટ કરીએ છીએ. જેમ વિન્ટરની શરૂઆત થાય છે, જેમ જેમ ટાઈમ જાય છે, એમ યુરોપિયન કન્ટ્રીઝમાં એકચ્યુઅલી આત્મહત્યાના કેસ વધી જાય છે અને લોકો સ્યુસાઇડ કરવા લાગે છે. અને જેમ વિન્ટરની શરૂઆત થાય છે, એમ આપણું જીવન અને લાઈફ સ્લો ડાઉન થઈ જાય છે. આપણને મેન્ટલી અને ફિઝિકલી વિન્ટરની અસર થાય છે, બીકોઝ વિન્ટરના ટાઈમ પર પ્લેનેટની પોઝિશન્સ અલગ હોય છે અને અર્થ બી સનથી દૂર હોય છે, એટલા માટે આપણને સનની પૂરી ઉર્જા મળતી નથી અને આપણું જીવન સ્લો ડાઉન થઈ જાય છે. સો બેઝિકલી આની શરૂઆત થાય છે ધનતેરસથી. એકચ્યુઅલી ધ મિનિંગ ઓફ ધનતેરસ એ બે વર્ડથી બનેલો છે, ધન્વંતરી પ્લસ ત્રિયાદશી. ધન્વંતરી એ ગોડેસ છે, માતાજી છે, કે જે આપણને આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપણને આશીર્વાદ આપે છે. એ સોર્સ ઓફ આયુર્વેદા છે. અને ત્રિયાદશી મતલબ 13. સો આ બંને વર્ડ જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ આ બંને વર્ડ એ રીતે ઇવોલ્વ થયા, એ રીતે આગળ વધ્યા કે એનો એક વર્ડ બની ગયો ધનતેરસ. એટલે કે ધનતેરસનો મતલબ છે કે આપણે કઈ રીતે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ, એ રીતે આપણને નોલેજ મળે અને આપણને આશીર્વાદ મળે, કે જેની શરૂઆત થાય છે દિવાળીના બે દિવસ પહેલા, એટલે કે ધનતેરસના દિવસથી. બટ અત્યારે આપણે ધનતેરસનો મિનિંગ એ રીતે જાણીએ છીએ કે લક્ષ્મીની પૂજા કરવી, ધનને પૂજા કરવી, એમાં કંઈ ખોટું નથી. બટ આપણે ધનની સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે એક્ચ્યુઅલ મિનિંગ ધનતેરસનો છે કે આપણે આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખીએ અને આપણે આપણને કઈ રીતે આપણને ભગવાન પાસેથી આશીર્વાદ મળે કે આપણે મેન્ટલી અને ફિઝિકલી સારા રહીએ, સ્વસ્થ રહીએ. તો ધનતેરસના દિવસથી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ સુધી આ પીરિયડ પર આપણું ઓલ ઓવર વર્લ્ડમાં લાઈફ ખૂબ જ સ્લો ડાઉન થઈ જાય છે. આપણી બોડી હાઇબરનેટ મોડમાં જવા ટ્રાય કરે છે, કેમ કે એ ટાઈમે અર્થનું એ પોઝિશન સૂર્યથી દૂર હોય છે અને ઠંડીને લીધે અને મેન્ટલી પણ આપણને અસર થાય છે. આ બધા કારણથી આપણું જીવન અને બોડી મેન્ટલ અને ફિઝિકલ લેવલ પર એક સ્થિર રૂપમાં જવા ટ્રાય કરે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે વિન્ટરના ટાઈમ પર ઘણા પ્રાણીઓ પંખીઓ જે ગરમ પ્રદેશ તરફ જવા પ્રયાસ કરે છે. આપણે એ પણ જોઈએ છીએ કે જે વનસ્પતિઓ છે, ઝાડ છે, એનો એટલો બધો ગ્રોથ વિન્ટરમાં નથી થતો. આપણે કોઈ સીડ કે દાણાઓ જમીનમાં રોપીએ તો એ વિન્ટરના ટાઈમ પર એનો ગ્રોથ નથી થતો કે ખૂબ જ ઓછો થાય છે. તો આ જે જાન્યુઆરી 14 સુધી આ રીતે હોય છે. તો આના લીધે પહેલાના જમાનાના લોકોએ કેટલાક રસ્તાઓ શોધ્યા હતા અને એનાથી આપણને ખ્યાલ આવે છે કે આપણે જે જે અત્યારે સ્ટેપ લઈએ છીએ, જે જે એક્ટિવિટીઝ કરીએ છીએ દિવાળી પર, એના પાછળ કેટલાક સ્પેસિફિક રીઝન છે. હવે જે આપણે પૃથ્વીનો ગોળો છે એના વચ્ચે મિડલમાંથી બે ભાગ કરીએ તો ઉપરનો ભાગ છે જે ફર્સ્ટ ઉપરનો હાફ, તો એ નોર્થન હેમિસ્ફિયરમાં આવે છે. તો આ ઉપરના ભાગમાં આ વિન્ટરની અને પ્લેનેટની જે પોઝિશન, સૂર્યની જે ઉર્જા છે એ ઓછી પડે છે. એના લીધે આપણું જીવન ખૂબ જ સ્લો ડાઉન થઈ જાય છે, ખૂબ જ સ્થિર જેવું થઈ જાય છે મેન્ટલી અને ફિઝિકલી. તો જે આપણને શરીરમાં ખૂબ જ અસર કરે છે, ફોર એક્ઝામ્પલ કે અત્યારે કે કોઈ બી ટાઈમ પર આપણી બોડીમાં હજારો બેક્ટેરિયાઓ હોય છે, હજારો રોગ અત્યારે પ્રેઝન્ટ હોય છે, બટ આપણું બોડી અને મન જો એ વાઇબ્રન્ટ હોય, અલાઈવ હોય, એક્ટિવ હોય તો આપણને આ બધા બેક્ટેરિયા અને રોગોની અસર નથી થતી. પણ શિયાળામાં જેમ આપણું બોડી સ્લો થઈ જાય તો આપણને આ થોડી વધુ અસર કરે છે. એના લીધે બહુ બધા દેશોમાં વિન્ટરના ટાઈમ પર આત્મહત્યાના, સુસાઇડના કેસ બહુ જ વધી જાય છે. તો જે ધનતેરસ છે ત્યારથી ઘણા લોકો લાઇટ્સ, દીવા કે રંગોળી કરવાનું ચાલુ કરે છે અને દિવાળીના દિવસે સ્પેશિયલી
આપણે બધા ફટાકડાઓ ફોડીએ છીએ. તો આ બધાનું પાછળનું રીઝન એ છે કે જે આપણને જીવનમાં થોડો આનંદ, ઉલ્લાસ અને થોડું એનર્જી એડ કરે છે. ફોર એક્ઝામ્પલ, ધનતેરસથી કે દિવાળીથી લોકો ઘણા, આજે ઇન્ડિયાના ઘણા ભાગમાં લોકો જલ્દી ઉઠીને શેરીઓમાં ડ્રમ્સ લઈને ગીત ગાવા નીકળે છે, જેનાથી આપણે ઉઠી જઈએ છીએ અને એનાથી આપણને થોડો બોડીમાં એનર્જી આવે છે અને થોડી આળસ દૂર થઈ જાય છે. આ જે નાની નાની વાતો છે એ મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ અસર કરે છે. હવે આપણે આવીએ ફટાકડા પર. ફટાકડા શા માટે ફોડીએ છીએ કે ફટાકડા વિન્ટરમાં એકચ્યુઅલી ઠંડી હોય છે અને અત્યારે તો ઠંડી એટલી બધી નથી હોતી, બટ મેન્ટલી આપણને એ રીતે અસર વિન્ટરની હોય છે કે આપણું બોડી થોડું સ્લો ડાઉન હોય છે, આપણી ખાવાની હેબિટ થોડી બદલાઈ જાય છે. તો એ માટે જેમ ફટાકડા ફૂટે એ રીતે એના અવાજથી થોડું એટમોસ્ફિયર લાઈવ બની જાય છે અને આપણે બોડી થોડી વધુ એનર્જેટિક અને વધુ એક્ટિવ થઈ જાય છે. તો એ માટે ફટાકડા ફોડવામાં આવે છે. આપણને ખબર છે કે જે દિવાળીના દિવસે રામ જ્યારે અસત્ય પર વિજય કરીને જે સત્યનો વિજય થયો અને અયોધ્યા રિટર્ન આવે છે, એ દિવસે પણ લોકો દીવા પ્રગટાવીને એમનું સ્વાગત કરે છે, જે દિવસ દિવાળીનો દિવસ છે. અને બીજા ઘણા સ્પિરિચ્યુઅલ રીઝન છે કે દિવાળી શા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પાંડવો છે એ હસ્તિનાપુર પણ આ ટાઈમ આસપાસ રિટર્ન આવે છે હસ્તિનાપુર. તો આ થઈ સ્પિરિચ્યુઅલ લેવલ પર વાત. અને જો સાયન્ટિફિક લેવલ પર આપણે જોઈએ તો એક થઈ ગયું ફટાકડા થઈ ગયા. બીજું છે રંગોળી, કે રંગોળી શા માટે કરવામાં આવે છે. તો પહેલાના લોકો જે પૂર્વજો હતા એ લોકો ધનતેરસથી લઈને નેક્સ્ટ 28 દિવસ સુધી અલગ અલગ ટાઈપની સ્પેસિફિક રંગોળી સ્પેસિફિક દિવસ પર કરતા. આનાથી શું થતું કે ફોર એક્ઝામ્પલ રવિવારના દિવસે આ રંગોળી કરવાની છે, તો એ રંગોળી આપણા દરવાજાની બહાર કરવાથી સૂર્યની ઊર્જા આપણા ઘર પર વધુ અટ્રેક્ટ થતી એવું કહેવામાં આવે છે. અને આનાથી આપણું બોડી વધુ વાઇબ્રન્ટ બનતું. તો આ જે પ્રેક્ટિસ હતી એ 28 દિવસ સુધી લોકો કરતા અને અલગ અલગ ટાઈપની 28 રંગોળીની ડિઝાઇન ડેઇલી 28 દિવસ સુધી કરતા. આનાથી એમના જીવનમાં એવું માનવામાં આવે છે કે ખૂબ જ ફરક પડતો અને મેન્ટલી અને ફિઝિકલી એમને ખૂબ જ હેલ્પ કરતું. તો એટલા માટે આપણે દિવાળી કરીએ છીએ અત્યારે. કે અત્યારે તો આપણે આ ટાઈપની પેટર્ન્સ ફોલો નથી કરતા, બટ ડેફિનેટલી જ્યારે જ્યારે આપણા ઘરમાં રંગોળી કોઈ માણસ કરે છે તો એને તો આનંદ આવે જ છે, સંતોષ થાય જ છે, પણ બીજા લોકોને પણ એ રંગોળી જોઈને ખૂબ જ મજા આવે છે, આનંદ આવે છે, એનું મન થોડું પ્રફુલ્લિત થઈ જાય છે. તો આ એક રીઝન છે કે રંગોળી શા માટે કરવામાં આવે છે. હવે આપણે આવે દીવા પ્રગટાવવાની, લાઈટ પ્રગટાવવાની. એ પણ આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ પહેલાના લોકો આવું કરતા અને એનાથી એમના જીવનમાં મેન્ટલી ફિઝિકલી ખૂબ જ અસર થતી અને એમના જીવનમાં થોડું બોડી વાઇબ્રન્ટ બનતું, મન આનંદ ઉલ્લાસિત થઈ જતું. અને આ નાની નાની બધી વાતો છે એની અસર ખૂબ મોટી ઇમ્પેક્ટ પડતી અને એવું થતું કે લોકો ઓછા ડિપ્રેશનમાં જાય અને મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રહે. તો આ બધા રીઝનને લીધે દોસ્તો આપણે દિવાળીનું સેલિબ્રેશન કરીએ છીએ, ધનતેરસનું સેલિબ્રેશન કરીએ છીએ. અને ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી વાત કે ધનતેરસ એ ખાલી લક્ષ્મીની પૂજા નથી, પણ એ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે સ્વસ્થ રહેવાનું છે, આપણે હેલ્ધી રહેવાનું છે અને આપણે ટ્રાય કરવાની છે કે આપણે શું કરવાથી આપણું બોડી વધુ વાઇબ્રન્ટ અલાઈવ રહે, એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન, આ બધું. તો આ બધી આપણને વાતો નાની નાની લાગે, બટ બધું કમ્બાઈન કરીએ તો એ મેન્ટલ અને ફિઝિકલ લેવલ પર ખૂબ જ અસર કરે છે. હોપફુલી આ વિડીયો તમને મજા આવી હશે દોસ્તો. થેન્ક યુ.